ो दिः स्मितरुचिरपुर्णेन्दुवदन प्रफुल्लम्बो जन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापरा श्रितसकलजीवति सुखदो महाश्रेयो मूर्तिर् जगति स हि नारायणमुनि शरमणिदर्शनं मन्दहासरुचिरान् भुजम् पूजितं सुरनरोतमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणी श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રી હરિકૃષ્ણ મહારાજની શ્રી મહારાજની જય જય સ્વામિનારાયણ સદગુરુ આધારાનંદ સ્વામી શ્રી હરિચરિત્રામ સાગર ગ્રંથની અંદર એમ લખે છે ને મુક્તાનંદ સ્વામી ઉત્તમ રાજાને એમ કથા સંભળાવે છે પૂર બીજાના તરંગ ઓગણીસની કથામાં ગઈકાલે સ્વામી આપણને એવી કથા સંભળાવી કે નારાયણ ઋષિએ ભગવાન શ્રીહરિને એમ કીધું છે કે તમે જે સેવા કહો હું કરું બીજી વાત એવી કરી બધાઈની મોટપ તમારાથી છે તમારી મોટપ બીજા કોઈથી નથી તમારા વડે અમે બધાઈ છીએ અમારાથી તમે નથી તમે તો કર્મફળ પ્રદાતા છો ગ્રંથમાં અનેક પ્રકારની વાતો છે એ જે પ્રકારનો અધિકારી હોય એના માટે હોય છે તમારી રીત બહુ ન્યારી છે કલ્યાણ કરવાની એટલે મારો તમારી સાથે કોઈ દાવો નથી આવું નારાયણ ઋષિ કહે છે અને છેલ્લે કહે છે કે અધિકાર વિના કોઈ પણ વાત ક્યારેય કરવી નહીં અને ભગવાનની આજ્ઞામાં જે રહે છે એને કાળ કાળકર્મને જમદૂતનો ભય નથી આવી વાત નારાયણ ઋષિએ કરી છે આગળ આધારન સ્વામી લખે છે મુક્તાનંદ સ્વામી ઉત્તમ રાજાને કથા સંભળાવે છે પૂર બીજું તરંગ વિશ નારાયણ કે શ્રી હરી જે હીસ ચડા

જે બધી વાતો કરી એને નીલકંઠ વર્ણીએ બહુ ધ્યાનથી સાંભળી શ્રીહરિએ નારાયણ ઋષિની વાત સાંભળી તે વાતને તેમને માથે ચડાવી લીધી કારણ કે નારાયણ ઋષિએ ગઈકાલે જે વાતો કરી હતી એમાં ઘણી બધી એવી હતી જેમાં શ્રીહરિએ નારાયણ ઋષિને ધર્મ યુગ પ્રમાણેના ધર્મો વિશેની પૂછપરછ કરી છે એટલે નારાયણ ઋષિએ ઉપદેશાત્મક રૂપમાં પણ વાતો કરી છે અને સ્તુતિના રૂપમાં પણ વાતો કરી છે નારાયણ ઋષિને વાતો કરતાં કરતાં વારે વારે સંકોચ થતો એટલે એવું પણ બોલ્યા છે કે હું જે કહું છું એ તો સાધારણ લોકો માટે કહું છું બાકી તમને કાંઈ આ બધી કહેવાની જરૂર નથી તમારી રીત તો સાવ ન્યારી છે એટલે નારાયણ ઋષિ ઉપદેશની વાતો કરતાં કરતાં સતત એ અનુસંધાને વાતો કરતા હતા કે આ નીલકંઠ વર્ણી છે એને કોઈ ઉપદેશ કે કોઈ મારી સહાયની જરૂર નથી એ તો કોઈપણની સહાય વિના બધું જ કાર્ય કરી શકે છે બીજા બધાને એમની સહાયની જરૂર છે આ વાતનું મૂળ નારાયણ ઋષિ લોકકલ્યાણને અર્થે ઉપદેશાત્મક વાતો કરતાં કરતાં સતત મહારાજની સ્તુતિ કરતા એક ભક્ત તરીકેનું પાત્ર સતત બજાવતા એવા હતા નારાયણ ઋષિની વાત સાંભળી મહારાજે માથે ચડાવી કે તમે જેમ કીધું છે એમ જ હું કરીશ માથે ચડાવી લીલા જો કેવી છે મહારાજ દડો નાખે નારાયણ ઋષિ બાજુ નારાયણ ઋષિ ઉપાડીને નાખે મહારાજ બાજુ બસ ભગવાનને ભક્તને આવું જ હોય છે ભગવાન કે આ બધું તેહ કર્યું અને ભગત શું કે મહારાજ મારાથી કાંઈ ના થાય તમે કરો કરતા તમે ને અકર્તા તમે પ્રભુ મારાથી તો કાંઈ ના થાય મહારાજ કે મુક્તાનંદ કે સ્વામી આ બધો સત્સંગ તમે સાચવો છો મુક્તાનંદ કે મહારાજ અમારાથી કાંઈ ના થાય બધું તમે કરો છો બસ ભગવાન અને ભક્ત વચ્ચેનો આ એક સંબંધ છે ભગવાન અને ભક્ત વચ્ચેની આ એક મીઠી લડાઈ છે મીઠો ઝઘડો છે તમે કર્યું ઓલા કે ના તમે કર્યું જેમ ભગવાન યશ પોતે લેતા નથી એમ ભક્ત પણ ભગવાનના સાર્ધમ્યપણાને જ્યારે પામે છે ત્યારે યશનો દાતા થાય છે જ્યાં સુધી ભગવાનના સાર્ધમ્યપણાને જીવ પામ્યો નથી ત્યાં સુધી યશને લેવાને ખોળવા માટે મહેનત કરે છે અને ભગવાનના સાર્ધમ્યપણાને જે જે પામી જાય છે એટલા પૂર્ણ થઈ જાય છે કે એને આ લોકના યશની કોઈ અપેક્ષા રહેતી નથી એ તો યશના દાતા થાય છે મહારાજ સૌથી મોટા યશના દાતા છે કોને યશ આપે ઠેક અક્ષર ધામના દરવાજાથી પ્રકૃતિ પુરુષથી માંડીને આ પૃથ્વી પરના એક સામાન્ય દેવી દેવતા સુધી નહીં પણ સામાન્ય મનુષ્ય સુધીનાને યશ ભગવાન બધું કરીને એને આપે છે પણ એ ભગવાન અને ભગવાનના અનાદિ મુક્તો બે એવા છે જે ક્યારેય પણ યશ લેતા નથી બીજાને આપે છે જ્યાં સુધી જીવપણું છે ત્યાં સુધી આપણે એ ખોળવા નીકળશું જ્યારે મુક્તપણું આવશે ત્યારે આપણે આપવા નીકળશું યશને જે ખોળે છે રાત ને દિવસ માણસ પોતાની કીર્તિ માટે શું નથી કરતો બહુ કરે છે બહુ કરે છે બહુ બહુ મોટા મંદિરો પણ બાંધે છે સોનાના કળશો પણ ચડાવે છે ઘણું બધું સમાજને અર્થે પણ કરે છે ને સત્સંગને અર્થે પણ કરે છે પણ એના મૂળમાં રહી છે કીર્તિ યસ ભગવાન બધું કરે છે છતાં આપે છે નારાયણ ઋષિ અને મહારાજની આ એક મીઠી લડાઈ ચાલી રહી છે નારાયણ ઋષિ મહારાજની સ્તુતિ કરે અને મહારાજને ચાન્સ મળે એટલે મહારાજ પાછું નારાયણ ઋષિ બાજુ જવા દે મહારાજ કે છે આવે આપ તો ભરતખંડના રાજા છો હું તો આપનો શિષ્ય છું છે ને ભૂલોનીનો ખેલ નીલકંઠવરની કે છે હું તો તમારો શિષ્ય છું હવે જેને આ વાત શાસ્ત્રમાંથી લઈ લઈએ આપણે અને આ વાત આટલું જ વાક્ય લઈ લઈએ કે મહારાજે એવું કીધું નરનારાયણ દેવને હું તો તમારો શિષ્ય છું એટલે મોટા કોણ થયા સાબિત થઈ ગયું ને શાસ્ત્રથી શાસ્ત્રમાં તો બધું જ હોય ગઈકાલે આવ્યું પણ જે જેવો અધિકારી છે એવું લે છે આ વાક્ય કદાચ કોઈ લઈ લે લઈને એ પ્રમાણે ચાલવા માંડે શાસ્ત્રમાં તો સાચું જ છે સત્પુરુષોએ કીધું એટલે સાચું પરંતુ એનો મર્મ સમજવો એ સત્પુરુષ વિના સમજાતો નથી હું તો તમારો શિષ્ય છું મારા મનમાં તપ કરવાની ઈચ્છા ઘણી જ છે હું મારું શિષ્ય આપને અર્પણ કરું છું મહારાજ કે હું તમને સમર્પિત થઉં છું નરનારાયણ દેવને શ્રીજી મહારાજ સમર્પિત થઈ ગયા આમાંથી નીકળે ને આવો આવો અર્ક કાઢવો હોય અર્થ કાઢવો હોય તો નીકળે કે નરનારાયણ દેવને જો મહારાજ સમર્પિત થતા હોય તો આપણે પણ થવું જોઈએ આવો અર્થ નીકળે કાઢવા વાળા બધા જ અર્થ કાઢે એટલે જ શાસ્ત્રને યોગ્ય રીતે સમજીને શાસ્ત્રને હંમેશા વાંચતા અને વિચારતા પહેલાં પૂર્વાપરનો સંબંધ અને સત્પુરુષોનો અભિપ્રાય બે જેના હૃદયમાં ચાલ્યો જાય ને એ જ શાસ્ત્રમાંથી અર્થ કાઢી શકે પૂર્વા પરનું જ્ઞાન ન હોય કે પૂર્વે શું વાત હતી પછી શું આવી અને એક વાક્યને પકડીને જો અર્થ કરવા જાય તો ખોટો થઈ જાય કદાચ ત્યાં સુધી બુદ્ધિ પૂખતી હોય પણ સત્પુરુષનો રદગત અભિપ્રાય ન જાણ્યો હોય તો પણ અર્થ ખોટો થઈ જાય માટે મોટા સત્પુરુષો જે થયા નિષ્કુળન સ્વામી મુક્તાનંદ સ્વામી ગોપાળન સ્વામી ગુણાતીતાનંદ સ્વામી એના મતમાં શું ચાલ્યું જાય છે એ ગોતવું પડે એનો અભિપ્રાયમાં શું ચાલ્યું જાય સોસરું અને પૂર્વાપરમાં શું ચાલ્યું જાય છે મહારાજની વાતમાં શું ચાલ્યું જાય છે એ બધી જગ્યાએથી તપાસે ત્યારે ખબર પડે કે આ તો ભગવાન એક નારાયણ ઋષિને રાજી કરવા માટે એમની સ્તુતિ કરે છે એમની સ્તુતિ કરે છે હવે આપ જેમ કહેશો તેમ હું કરીશ મહારાજ પાછા નારાયણ ઋષિને કે તમે જેમ કહેશો એમ હું કરીશ કારણ કે ગઈકાલના તરંગની શરૂઆતમાં નારાયણ ઋષિએ મહારાજને એમ કીધું તમે જેમ કહેશો એમ હું કરીશ આજે મહારાજ એવું કહે છે હવે મારો ચાન્સ બોલવાનો આવ્યો છે એટલે મહારાજ કે હવે હું કહું છું કે તમે જેમ કહેશો એમ હું કરીશ આપ તો સાક્ષાત ઈશ્વર છો લોક કલ્યાણને માટે તપ કરો છો આપ જે લોકહિતને જાણો છો તેને બીજા કોઈ જાણી શકે નહીં આપ તો સૌના પરમ મિત્ર છો એક મિત્ર પોતાના બીજા મિત્રનું હિત કરે છે આ પ્રમાણે શ્રીહરિના સુખરૂપ વચનો નારાયણ ઋષિએ સાંભળ્યા મહારાજના આવા વચન સાંભળ્યા મહારાજ કે તમે જે તપ કરો છો ને તો લોકહિતને અર્થે કરો છો સારંગપુરનું સોળમું વચનામૃત નરનારાયણ દેવના તપનું જ વચનામૃત એનું હેડિંગ જ એવું છે તો સાળંગપુરના સોળમામાં મહારાજે ત્યાં એવી વાત કરી પરમાનંદ સ્વામીનો પ્રશ્ન છે કે ભરતખંડની અંદર નરનારાયણ દેવ તપ કરે છે એ તો તપ કરે છે તો જીવોના ધર્મ જ્ઞાન ભક્તિને વૈરાગ્યની વૃદ્ધિ માટે કરે છે તો પછી ભરતખંડમાંથી અધર્મ જતો કેમ નથી રહેતો ત્યારે મહારાજ એનો ઉત્તર બહુ સરસ કરે છે મહારાજ કે નરનારાયણ દેવ જે તપ કરે છે ને એ એના માટે કરે છે કે જે ભગવાનના આશ્રિત હોય જેને ધર્મ જ્ઞાન ભક્તિને વૈરાગ્ય જોઈતા હોય એના માટે તપ કરે છે તો નરનારાયણ દેવના તપથી જે વ્યક્તિમાં જેટલો ધર્મ હોય જેટલી ભક્તિ હોય જેટલો વૈરાગ્ય હોય જેટલું જ્ઞાન હોય એ ભગવાનનો ભક્ત છે એટલે એને વૃદ્ધિ થાય આપણા ધર્મ જ્ઞાન ભક્તિને વૈરાગ્યની વૃદ્ધિને અર્થે ભરતખંડમાં નરનારાયણ દેવ આપણા માટે તપ કરી રહ્યા છે એના તપના ફળ સ્વરૂપે આપણે કશું નથી કરતા ને તોય આપણે આમ વધતા જઈએ છીએ થોડા 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 વધીએ છીએ એનું કારણ એ છે એ ભગવાનના અવતાર સ્વરૂપ નારાયણ ભગવાન આપણા માટે તપ કરી રહ્યા છે તો અહીં આગળ મહારાજ એમને કહે છે તમે તો લોકહિતને અર્થે તપ કરો છો અને એક વિચાર તો ખરો ને કે નરનારાયણ દેવ એટલા દયાળુ તો ખરા ને કે ભગવાનના ભક્તો માટે આવી રીતે તપ કરે બીજાને અર્થે પરોપકાર માટે પોતે સહન કરવાનું અને પરોપકાર કરવાનો ધર્મ જ્ઞાન ભક્તિને વૈરાગ્યની ભગવાનના ભક્તોની વૃદ્ધિ કરવાની આવું કાર્ય નરનારાયણ દેવ કરી રહ્યા છે એ જોઈને મહારાજ બહુ રાજી થયા મહારાજ કે તમે તો લોકહિતરને અર્થે તપ કરો છો હું તો મારા માટે તપ કરું છું હવે અહીંયા આગળ ગૂંચવાઈ જવાય એવું છે ને આ તરંગની શરૂઆતના બધા વાક્યો એ જો સમજતા ના આવડે તો મહારાજને ઓળખવામાં થાપ ખાઈ જઈએ એક મિત્ર પોતાના બીજા મિત્રનું હિત કરે આ પ્રમાણે શ્રીહરિના વચનો સાંભળીને નારાયણ ઋષિ અનુપમ વચન બોલ્યા ઋષિઓ અને અમને ઉદ્દેશીને દુર્વાસાએ ભારે દુઃખરૂપ સાપ દીધો હતો હવે નારાયણ ઋષિએ ચાલુ કર્યું મહારાજે સ્તુતિ કરી લીધી ને દડો નાખી દીધો એમનો નારાયણ ઋષિ કે હવે હું કહું મહારાજ થોડું તમે બહુ સારું કીધું નીલકંઠ વર્ણીને કહે છે સાંભળો જ્યારે દુર્વાસા બદ્રિકા આશ્રમમાં આવ્યા ત્યારે દુર્વાસાએ મરીચી આદિ ઋષિઓ અને અમને બધાઈને સાપ દીધો કે તમે પૃથ્વી ઉપર જાઓ અને પૃથ્વી ઉપર અવતાર ધારણ કરો અસુરોથી દુઃખને પામો કારણ કે તમે બધા ઉન્મત્ત થઈ ગયા છો મહારાજના પ્રાગટ્ય માટેનું જે સૌથી અગત્યની ઘટના જે બની બદ્રિકા આશ્રમમાં એ ઘટનાને નારાયણ ઋષિ યાદ કરે છે અને પછી જે કે છે ને એ ચોપાઈ આધાર સ્વામી લખી છે એની એ જ આપણે વાંચીએ કે રૂપા સુની નારાયણ બોલે અનુપા સાપ બારે સાપ દેન દુર્વાસા બારે હમકુઅરો મોમકુઅરો બિચારી આજે હમણાં આપણે વાંચ્યું એ દુર્વાસાએ સાપ દીધો અમને મરીચિયાદિક બધા ઋષિઓને ત્યારે નારાયણ ઋષિ કે મેં શું કર્યું તો એ અહીં લખે છે तब तुम् की न कीन तम कु पूछे जब ही आई तिेहि कारण उद्धव मुनि जे ते तेहि कारण उद्धव मुनि जेते चारु दाम बीच प्रगटे ते ते ચારો દામ બીચ પ્રગટે તે તે નારાયણ ઋષિ કે જ્યારે અમને દુર્વાસાનો સાપ થયો ત્યારે મને બહુ દુઃખ થયું ઉદ્વેગ થયો મેં જ્યારે આપણી પાસે આવીને પૂછ્યું ત્યારે આપે મને મદદ કરી મહારાજ કે હું તમારો શિષ્ય છું અને નારાયણ ઋષિ કે જ્યારે સાપ થયો અને એ બહુ તકલીફ બદ્રીકા આશ્રમમાં થઈ ગઈ બધા ઉદ્વેગિત થઈ ગયા ત્યારે હું તમારી પાસે આવ્યો અને તમે મને મદદ કરી કઈ મદદ કરી મહારાજે કીધું આ સાપ મારી ઈચ્છાથી થયો છે અક્ષરધામમાં કોઈ નિમિત્ત ઊભું થાય એવું નથી અને અમારે અત્યારે પૃથ્વી પર જવું છે અમારે પૃથ્વી પર જવા માટે અમે તમને નિમિત્ત બનાવ્યા છે એટલે તમે આ સાપને ગ્રહણ કરો તમારે પૃથ્વી પર નથી જવાનું પૃથ્વી પર અમે અક્ષર ધામાધિપતિ ભગવાન સ્વામિનારાયણ પોતે જવાના છીએ તમને તો નિમિત્ત બનાવ્યા છે અને ઉદ્ધવ નારદાદિક જે કોઈ મુક્તો છે તમામને તમે એમ કહો કે એ પૃથ્વી ઉપર સારા પરિવારોની અંદર જન્મ ધારણ કરે હું પૃથ્વી ઉપર એમને મળીશ આવી તમે અમને મદદ કરી હતી નારાયણ ઋષિએ જે કરેલી મદદ એને યાદ કરી અને મહારાજને કીધું એટલે એ દ્વારા નારાયણ ઋષિ એમ કીધું કે તમે મને એમ કહો છો કે હું તો તમારો શિષ્ય છું અને તમને સમર્પિત છું પણ પ્રભુ મને કંઈ ભૂલાડશો નહીં મને ભૂલાય એવું નથી શિષ્ય તો અમે તમારા છીએ તમે તો સર્વના ગુરુ છો સર્વના માલિક છો તેને લીધે જ ઉદ્ધવજીને મુનિઓએ ચારે ધામોના મધ્ય ભાગમાં જન્મ ધારણ કર્યો છે ગિરનાર પર્વતની આસપાસના પ્રદેશમાં એ બધા ઈશ્વર ઈચ્છાથી આવશે નારાયણ ઋષિ ભવિષ્ય કે છે કે તમે અહીંથી જ્યારે વન વિચરણ કરતા કરતા ગિરનાર બાજુ જશો ત્યાં તમને આ ઉદ્ધવ નારદાદિક જે જે પ્રગટ થયા છે મુક્ત પૃથ્વી ઉપર એ બધા તમને ગિરનારના આજુબાજુના પ્રદેશમાં ભેગા થશે જેટલા તીર્થધામ તથા વન છે ત્યાં સૌને દર્શન આપવા જજો ગ્રંથની કેવી રચના હોય છે મહારાજે કીધું ને હું તમારો શિષ્ય છું એટલે પાછા નારાયણ ઋષિ થોડો ઉપદેશાત્મક વાત પણ કરવા લાગ્યા કે તમે જંગલમાં વનમાં બધી જજો અને બધાઈને દર્શન દેજો જેટલા તીર્થધામ છે વન છે બધાયને તમે દર્શન આપવા જજો પછી છેલ્લે તમે બધે દર્શન આપી રહ્યો બધા તીર્થોમાં પછી છેલ્લે તમે પશ્ચિમ ભારતમાં જજો અને ત્યાં તમને ઉદ્ધવ ચોક્કસ મળશે પછી તમે પશ્ચિમ ભારતમાં જજો ત્યાં તમને ઉદ્ધવ મળશે પહેલાં નારદ મળશે પછી ઉદ્ધવ મળશે નારદ અને ઉદ્ધવના શિષ્ય બનજો અને તેમની આજ્ઞા પ્રમાણે વર્તજો હેનાથ આપને કહેવું તે ઘટતું ન કહેવાય છતાં આપની મરજી જાણીનું કહું છું શું કીધું કે પ્રભુ તમે જ્યારે અહીંથી પશ્ચિમમાં જશો ત્યારે ત્યાં તમને સૌ પ્રથમ નારદ મળશે અને પછીથી તમને ઉદ્ધવ મળશે નારદ અને ઉદ્ધવને તમે ગુરુ કરજો એ વાત ઉપરથી એમ લાગે કે મહારાજે અહીંયા આગળ આધારન સ્વામીએ જે લખ્યું છે કે મહારાજ સૌ પ્રથમ મુક્તાનંદ સ્વામીને મળ્યા અને મુક્તાનંદ સ્વામીને મળ્યા પછી રામાનંદ સ્વામીને મળ્યા અને મહારાજે જીવંત પર્યંત રામાનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામી બંનેને પોતાના ગુરુ સ્થાને રાખ્યા છે એટલે અહીં કીધું કે તમને આ બંને મળશે અને બેય તમને ત્યાં મળે ત્યાર પછીથી તમે ત્યાં રોકાજો હે નાથ આવું તમને કેવું ઘટતું ન કહેવાય મારે તમને ના કહેવું જોઈએ કે તમે બધે ફરવા જજો પછી તમે એમ જજો પછી તમને પશ્ચિમમાં મળશે ત્યાં તમે એને ગુરુ કરજો આવું બધું મારે તમને ઉપદેશ ના દેવાય પણ હું જે કાંઈ કહું છું એ તમારી મરજી જાણીને કહું છું નારાયણ કે મરજી જાની તિયાર ભય શ્રી હરિ સુખદાની તમારી મરજી જાણીને હું કહું છું આવું કીધું ભગવાનની મરજી જાણીને વાત કરવી બહુ અગત્યની વાત છે ભગવાનની મરજી છે કે નહીં આપણા શાસ્ત્રોમાં કથા છે સચિદાનંદ સ્વામીએ વરસાદ પાડ્યો ખબર ને હરિભક્તોને વરસાદ નહોતો પડતો અને પછી ગયા ગોપાળન સ્વામી ભાઈ ગોપાળન સ્વામી કે ભાઈ મહારાજની ઈચ્છા નથી જો મહારાજની મરજી નથી એટલે નથી પાડવો બધાય સંતો પાસે ગયા જે જે એવા ઐશ્વર્ય સંતો લાગતા હતા બધાએ ના પાડી તે સચ્ચિદાનંદ સ્વામીના પાર્ષદોએ ભોળવી નાખ્યા સ્વામીને કે વરસાદ પાડો અને સ્વામીએ વરસાદ પાડ્યો પછી મહારાજને સચ્ચિદાનંદ સ્વામી સાથે બહુ મોટું વઢવેડ થઈ મહારાજ કે તમે બેસી જવા ભગવાનની ગાદી બે ભગવાન ના ચાલે દાદા ના દરબારમાં બ્રહ્માનંદ સ્વામીને એક વખત મહારાજે વરસાદ નહોતો પડતો ત્યારે હરિભક્તો મહારાજને જઈને અક્ષરોડેમ કે મહારાજ વરસાદ નથી આવતો કંઈક કરો મહારાજ કે વરસાદ લાવવો એ તો બ્રહ્માનંદ સ્વામીનું કામ અમારું નહીં બ્રહ્માનંદ સ્વામીને બોલાવો બ્રહ્માનંદ સ્વામી આવે સ્વામી વરસાદ પાડવાનો છે મહારાજ વરસાદ પાડવો એ થોડું મારું કામ છે ગાવું એ મારું કામ છે મહારાજ કે મલ્હાર રાગ જો તમે ગાવ ને તો વરસાદ પડે અને સ્વામીએ રાગ ગાયો ખબર નહીં ક્યાંથી ગઢપુરમાં અચાનક વાદળા છવાઈ ગયા ગાજવીજ થવા લાગી વરસાદ પડ્યો હરિભક્તો કે પ્રભુ તમે દયા કરી મહારાજ કે અમે નહીં આ તો બ્રહ્માનંદ સ્વામીએ વરસાદ પાડ્યો છે ને યશના દાતા બ્રહ્માનંદ સ્વામીએ વરસાદ પાડ્યો મહારાજ ત્યારે બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ છેતરપિંડી ના કરશો મલ્હાર રાખથી વરસાદ નથી પડતો બ્રહ્માનંદથી નથી પડતો જે કાંઈ થાય છે તો સહજાનંદથી થાય છે બસ ભગવાન અને ભક્તોના આવા દિવ્ય સંબંધોમાંથી મારે તમારે આ જ શીખવાનું છે જે કંઈ સારું આપણાથી થાય છે બધું મહારાજ કરે છે મહારાજ બતાવે છે મહારાજથી થાય છે મહારાજે કર્યું આવો તો પાઠ શીખીએ આપણે કંઈક સારું થયું કાંઈક આપણા વખાણ થયા કાંઈક આપણી શોભા વધી કાંઈક આપણી કોઈક પર થોડો ઘણો પ્રભાવ આવ્યો કોઈ આપણને બહુ બહુ વખાણ લીધા બહુ સારા કહી દીધા મહારાજે કર્યું મહારાજથી થયું થોડી તો ટેવ પાડીએ આપણે તો દાળ શાક બન્યા હોય ને એમાંય નથી છોડી શકતા યસ બોલો હું ઘણી વખત આ દઉં છું કે દાળ અહીંયા આગળ સત્સંગ હોય અને કોઈ સ્ત્રી ભક્તએ દાળ બનાવી હોય ને બહુ સારી બની ગઈ બધાને બહુ ભાવી હવે એ દિવસે વાત એવી થવા લાગી કે ભાઈ આ સ્ત્રી ભક્ત નહીં આમને બનાવી છે એટલે બીજાનું નામ ચડી ગયું તો જેને બનાવી હોય એવી રીતે રહી શકે ખરા કે ના ના શું આવે એને બનાવી મેં બનાવી છે એવું કીધા વિના રહી શકે ખરા એ કીધા વિના રહી શકાય અને એવું માની લેવાય કે વાંધો નહીં મહારાજને જેના દ્વારા બનાવી હોય એના દ્વારા બનાવે આજે મારા દ્વારા બનાવી છે કાલ કદાચ એ બેન દ્વારા બનાવી હોય તો જીવને એવો વિચાર ના આવે પુરુષોમાં કઈ સેવા થઈ હોય તો જેનાથી સારી થઈ એ સેવા નામ બીજાનું આવ્યું એટલે તરત પેલા પાંચ જણા કે બહુ સારું કર્યું સ્વામીએ કીધું એ ભાઈનું બહુ સારી સેવા એમને કરી ના ના હવે સ્વામીને ખબર નહોતી પૂરી હું હતો એ તો જેટલા વ્યક્તિ હોય મંદિરમાં એ દરેક વ્યક્તિને જઈને મળીને કહી દે સ્વામીએ કીધું પણ ખ્યાલ છે તમને એ એમને નહોતું કર્યું એ મેં કર્યું હતું સો દોઢસો માણસ બધાને મળીને પાંચને ફોન કરીને કહી દે જેટલા અહીં ના મળી શક્યા હોય એટલાને ઘેર ફોન કરે બીજે દિવસે બીજે દિવસ ના મળે તો ત્રીજે દિવસ કરે મારે તમારું ખાસ કામ છે મેસેજ મૂકે ફોન કરજો મને પછી કે ઓલું સ્વામીએ કીધું હતું ને એ ભાઈ નહીં મગનભાઈ નહીં એ હું હતો પણ સ્વામીને ભૂલ થઈ ગઈ કહેવામાં આ જીવની આટલી લાયકાત છે એક નાનું અમથું તુચ્છ વસ્તુને તુચ્છ કાર્યનો યશ પણ નથી છોડી શકતો તો બ્રહ્માંડ સર્જવાની જો તાકાત આવે એના હાથમાં કે એના હાથની અંદર મોટા ઈશ્વરો જેટલી સત્તા આવે કે આ નારાયણ ઋષિ નારાયણ ભગવાનની જેમ પૂજાવાનું જો કદાચ આવી જાય આવે જ નહીં એવા પાસે પણ કદાચ આવી જાય તો આ જીવ શું કરે મન કો શું કરે અરે ભગવાન થઈને શું ભગવાન થઈને બેસી જાય નહીં એ ભગવાનની સીટે કાઢી નાખે આવું થાય ભગવાનની સીટે કાઢી નાખે અને આમે જીવ મોટે ભાગે ભગવાનની સીટ કાઢતો જ આવે છે આપણે ભગવાનના ભગત ખરા પણ આપણી અંદર પડેલો નાસ્તિક ભાવ જો ગોતીએ ને તો ઘણો બધો મળે ભગવાનનું કરતા પણ ના સ્વીકારવું એનાથી મોટો નાસ્તિક ભાવ કયો આ મહારાજે કર્યું આ મહારાજ બોલે છે આ મહારાજથી થાય છે એ ભૂલી જવાય એનાથી મોટો નાસ્તિક ભાવ જ કયો આસ્તિકને સતત ભગવાનનું અનુસંધાન હોય નાસ્તિક જ ભગવાનને ભૂલે આપણે ચોક્કસ આસ્તિક છીએ પણ છૂપી રીતે આપણે ક્યાંક નાસ્તિક પણ છીએ આપણું નાસ્તિકપણું જેટલું ટળશે એટલું ભગવાનથી સમીપણું થશે જેટલું ભગવાનથી સમીપણું થશે એટલો ભગવાનનો સ્વભાવ ઓળખાશે જેટલો ભગવાનનો સ્વભાવ ઓળખાશે એટલું ભગવાનની મરજીમાં વર્તાશે અને જેટલું ભગવાનની મરજીમાં વર્તાશે એટલું ભગવાનના સારધમ્યપણાને પમાશે જેવા મહારાજ એવા આપણે થઈએ જેવી મહારાજની મહારાજની ઈચ્છા એવી આપણી ઈચ્છા થઈ જાય જેવું મહારાજને વિચાર એવો આપણો વિચાર થઈ જાય અંત્યનું તેરમું મને વાક્ય બહુ ગમે મહારાજનું મહારાજ એમ બોલ્યા એનું એ ભગવાનનું અને આપણું ગમતું લેસ માત્ર નોખું રાખવું નથી જેવું એ ભગવાનને ગમે છે એવું જ આપણને ગમે છે આવું થઈ જશે પણ એવું થાય એની પાછળનું કારણ ભગવાનની મરજીને ઓળખવી પડે ભગવાનની મરજીને જાણવી પડે નારાયણ ઋષિની મરજી જાણીને સુખદાયક શ્રીહરી તૈયાર થયા નારાયણ ઋષિ હવે રજા આપી દીધીશ કે આવે તમે જાઓ અને બધે ફરો કઠન હૃદયે કીધું છે આ જુદા પડવાથી લગાર વાર પણ પ્રાણ ન રહે એવું બંનેને પરસ્પર હેત થયું હતું પ્રાણ નારે આવું હેત છે અને એને જુદા પડવાનું છે નારાયણ ઋષિને મહારાજ બદ્રિકા આશ્રમની અંદર મહારાજ આવે બદ્રિકા આશ્રમમાં ત્રણ મહિના સુધી રહ્યા છે અને ત્યાંથી છૂટા પડવાના છે નારાયણ મરજી જાની તિયાર શ્રી હરિ સુખદાની પરસ્પર બાયો हेतय तय पारा भय हेतय पारा दूरबये प्राण रगारा दूरबये प्राण रे न लगारा, लगारा अज्ञा मे वर्तना दृढ सङ्गा जानतय भंगा જલ ધારા બહેવું પરસ્પર એકાબીજા સાથે ત્રણ મહિના સુધી રહ્યા છે નારાયણ ઋષિ ભગવાન શ્રીહરિની આતુરતાથી વાટ જોતા હતા આવું અવતારી સ્વરૂપ અક્ષર ધામના પતિ આ પૃથ્વી ઉપર આવી નારાયણ ઋષિ વિચારે છે મારા કેટલા મોટા ભાગ મારી ભેગા ત્રણ મહિના સુધી રહ્યા પરસ્પર બહુ હેત હોવા છતાં આજ્ઞામાં રહેવું એવું બંને સંપૂર્ણ જાણતા હતા સમજણનું હેત એક છે ને પ્રેમ હોય હેત હોય પણ હેત એકલું સમજણ વિનાનું હોય ને ટાંકાના પાણી જેવું હોય ટાંકાનું પાણી સ્વામી કે ખૂટે પાતાળનું પાણી કોઈ દી ખૂટે નહીં એમ સમજણનું હેત એકાબીજાથી છૂટું પડવાની ઈચ્છા નથી મહારાજને નારાયણ ઋષિને પરંતુ એકાબીજાની આજ્ઞામાં વર્તવું મહારાજે નારાયણ ઋષિને તપ કરવા માટેનું કાર્ય સોંપેલું છે અને નારાયણ ઋષિએ અત્યારે એક નાટકની દ્રષ્ટિએ મહારાજને વન વિચરણ કરીને ગિરનારની ટળેટીમાં ઉદ્ધવ નારદ આદિકને મળવાનું કીધેલું છે એટલે બંનેની પરસ્પર એકાબીજાને થયેલી આજ્ઞા છે ચરિત્ર છે એના કારણે બંનેમાં હેત છે પણ હેત સમજણવાળું છે હેત હંમેશા સમજણવાળું હોવું જોઈએ ઘણીક વખત સમજણ વિનાનું હેત છે ને ધરાહર બધું કરાવે સમજણ વિનાનું હેત હોય ને આમ તમારે કરવું જ પડે કેમ ના કરો અધિકાર રાખે સમજણવાળું હેત અધિકાર ના રાખે હેત એનું જ નામ છે જે અધિકારને આપે પરસ્પર અધિકાર અપાય એ જ સમજણનું હેત છે અને કેવળ બીજા પાત્ર ઉપર પોતાનો અધિકાર જમાવી દેવો એ ટાંકાના પાણી જેવું હેત છે લગભગ જીવ હેત હેત કરતો હોય પણ સમજણનો પાયો ના હોય હેતમાં તો આપવાનું બલિદાન આપવાનું હોય છોડી દેવાનું હોય સામેવાળાને અધિકાર દેવાનો હોય એ જ હેત છે બંને એકાબીજાથી છૂટા પડ્યા શરીરમાં પ્રાણ જે ટક્યા છે એ તો એટલા માટે ટક્યા છે કે આજ્ઞામાં વર્તવું એક ફરજ છે એવી સમજણ પડી છે એના કારણે પ્રાણ ટક્યા છે બંનેના એવું લખે છે વિયોગને લીધે આંખોમાંથી આંસુઓની ધારા વહેવા લાગી બંનેની આંખમાંથી આંસુડા વહે છે અવતાર સ્વરૂપ નારાયણ ઋષિ અવતારી સ્વરૂપ શ્રીજી મહારાજ બંને ખૂબ રડે છે કેવા થઈ ગયા છે ખબર છે નારાયણ ઋષિ એવું નથી કહી શકતા આવજો મહારાજ એવું નથી કહી શકતા હું પાછો આવીશ બોલી નથી શકતા ગદ ગદ કંઠ બોલત કાઉ એક કો નામે સિર પાઉ નર બોલાવન ચલે જબ હો નર બોલાવન ચલે હો તા પીછે વાલે તબ હો છે વાલે એક શ્રીજી મહારાજ એક નીલકંઠ વર્નશ્યામ મહારાજ એનું પાત્ર છે છે ભગવાન જ એવા આમ તો કે જ્યાં સુધી લાગી નથી ને ત્યાં સુધી વાંધો નથી એની ચોટ જ્યાં સુધી નથી લાગી ને ત્યાં સુધી દેડકા જેવા રહીશું ત્યાં સુધી બહુ વાંધો નથી પણ જ્યારે એની ચોટ લાગી જાય ને પછી એની પ્રીત જે છૂટે ને એ બાન બહુ જબરું હોય છે લાગી લાગી શબ કહે પણ લાગી હોશે રોય લાગી લાગી તો બધાય કે પણ લાગી ના હોય જેને લાગી હોય ને એની આંખો ભીની હોય જેને લાગી હોય ને એનો કંઠ ગદગદ હોય જેને લાગી હોય ને એના એને ખાવા પીવાના ભાન જાજા ના હોય આ લોકોના આજે બદ્રિકા આશ્રમ એ તો તપ પ્રધાન આશ્રમ છે પણ ત્યાં આગળ તેજ છે પ્રકાશ છે તપના કારણે પરંતુ આજે બદ્રિકા આશ્રમમાં જાણે અંધકાર થવા જઈ રહ્યો હોય શણકાર જવા થઈ રહ્યો હોય આજે જાણે બદ્રિકા આશ્રમનો પ્રાણ જઈ રહ્યો હોય બદ્રિકા આશ્રમના અધિપતિ તો નરનારાયણ દેવ છે નરનારાયણ દેવ હોય એટલે બદ્રિકા આશ્રમ લીલો છમ જ કહેવાય હર્યો ભર્યો જ કહેવાય પરંતુ જ્યારે શ્રીજી મહારાજ આશ્રમમાં પહોંચ્યા ત્યાર પછી જ્યારે છોડે છે ત્યારે દશા એવી થાય છે કંઠ ગદગદ થઈ ગયો કોઈથી કાંઈ બોલાયું નહીં એકાબીજાને એવું પણ નથી કહી શકતા કે આપણે મળશું પરસ્પર મસ્તક નમાવીને પ્રણામ કર્યા બસ રડતા રડતા વંદન કર્યા જ્યારે શ્રીહરિને વળાવવા માટે નરઋષિ ચાલ્યા ત્યારે શ્રીહરિએ તેમને પાછા વાળ્યા ઋષિ મહારાજને વળાવવા માટે આગળ જાય મહારાજ એમને પાછા વાળ્યા નારાયણ ઋષિ તો રડતા રહ્યા નીલકંઠ વરની આમ ચાલ્યા જાય છે અને સતત જોવે છે બદ્રિકા આશ્રમના ઋષિ મુનિઓ જે સદાય જગતથી વિરક્ત છે એવા પુરુષો જેને ક્યારેય કોઈ આંસુડા પાડ્યા નથી એ બદ્રિકા આશ્રમમાં સતત એ તો ધ્યાનમાં ભજનમાં મસ્ત રહે છે એવા ઋષિ મુનિઓ તે દિવસે રડ્યા છે બદ્રિકા આશ્રમમાં નીલકંઠ વરની જાય છે એવું લાગે છે કે જાને અમારું કોઈ રતન લૂંટાતું હોય શ્રીહરીએ હિમાચલને સાથે લીધા નારાયણ ઋષિએ હિમાલયને કીધું તમે જ લઈ આવ્યા તા પ્રભુને તો તમે હવે પાછા વળાવવા જાઓ બીજું કોઈ સાથે હતું નહીં શ્રીહરિના ગુણોને સંભાળતા સંભાળતા નર નારાયણ ઋષિ પાછા વળ્યા નર અને નારાયણ ઋષિ આખો બદ્રિકા આશ્રમ પછી તો નીલકંઠ ભગવાનના ગુણો ગાય છે શ્રીહરિ ગયા પછી તેમના વિના બદ્રિકા આશ્રમ એકદમ સૂનો અને ઉજ્જળ લાગવા લાગ્યો જો આ ભગવાન આવ્યા પછી આવી દશા થાય એના કરતા લાવ્યા જ ના હોય તો કેમ જીવ એવું વિચારે આવે તો આવું થાય ને પ્રીત કરી પછતાની પ્રીત કરીને પસ્તાઈ આવું કે છે લો પ્રેમાનું છે કે પ્રીત કરીને મને પસ્તાવો થાય છે હેતના કારણે કે છે હેત ભગવાનનો વિયોગ ભગવાન એવા ખેલ કરે ને ભગવાન હેત કરાવવા માટે પહેલાં યોગ બહુ આપે ને યોગ પછી જે વિયોગ કરે ને એ વિયોગ એમાં દુઃખ પણ થાય અને સુખ પણ થાય વિયોગ એવો છે દુઃખ થાય અને સુખ થાય દુઃખ થાય ને સુખ થાય આંસુડું પડે એનું સુખ થાય અને ભગવાન મળે નહીં એનું દુઃખ થાય આંસુ પડે ભગવાન યાદ આવે ભગવાન તરફ અતિ ખેચાન થાય સુખ થાય એનું સુખ થાય પણ વિચારની અંદર પાછો આવે પણ ખરેખર એ વિયોગ એક પ્રકારનો સંયોગ છે મેં આગળ પણ કીધું હતું નરનારાયણ દેવને આખો બદ્રિકા આશ્રમ ત્યાંના ઋષિ મુનિયોને ઉજળ લાગવા માંડ્યો એ દિવસ કોઈને ચેન રહ્યું નહીં આખો દિવસ બધાને કોઈને ચેન પડ્યું જ નહીં ના ધ્યાનમાં લગ્ન લાગે ના ભજનમાં લાગે ના તપમાં લાગે બધાયને બસ નીલકંઠ વડીના ભણકારા વાગે બસ ભગવાનમાં હેત આને કહેવાય ને તમારે આવું હેત કરવાનું છે આપણને ભણકારા વાગે મહારાજના અડધી રાતે જાગીને ક્યારેક ભણકારો વાગ્યો અરે ક્યારેક ઠાકોરજી જમાડતા હોય ને જમતા જમતા ભણકારો વાગે કે આટલા વરસ વીતી ગયા તો હજુ આ રોટલી શાકને ભાત દાળમાંથી હેત નથી તૂટતું આવા મોટા મહારાજ મળ્યા તોય એવા ભણકારા જમતા જમતા વાગે ઊંઘતા ઊંઘતા વાગે કા ઊંઘ્યા જ કરવાનું આ જિંદગીમાં આવા મોટા મહારાજ મળ્યાનું ધ્યાન કરવાનું મૂકીને બસ આમાં ઊંઘું જ ગમે છે આવો ભણકારો વાગે છે ભણકારા એટલે કે સતત ભગવાનના જે અનુભવ ભગવાન તરફનું ખેંચાણ એ વારે વારે જેને થાય ગુમરી ખઈને થાય એને ભણકારા કહેવાય બદ્રિકા આશ્રમવાસીઓને નીલકંઠ વર્ણિની મૂર્તિ એના ઝબકારા થયા કરે છે શ્રીહરિ હિમાચળની આગળ શ્રી નારાયણ ઋષિના મહાન ગુનોની વાતો કહેતા ચાલે આહા શું મોટપ છે ભગવાનની નરનારાયણ ઋષિ ત્યાં બેઠા થકા નીલકંઠ હોરણીના ગુનોને યાદ કરે છે ત્યાં ઋષિ મુનિઓ નીલકંઠ હોરણીના ગુનોને યાદ કરે છે અને હિમાલય જ્યારે મહારાજની સાથે ચાલે છે ત્યારે મહારાજ નારાયણ ઋષિના ગુનોની વાતો કરે છે મહારાજ કે આ મૂળજી બ્રહ્મચારી અમારો મહિમા જાણે છે તો અમે પણ એમનો મહિમા જાણીએ છીએ પરસ્પર છે પરસ્પર જબરજસ્ત આ જ ભગવાનની મોટાઈ છે આ જ મોટાઈ છે નારાયણ ભગવાનના ગુણ નીલકંઠ વરની હિમાલય આગળ છે હવે ફરીને ક્યારે મળશું એમ હેતથી સંભાળતા પાછા મહારાજ પોતે સંભાળે ભગત તો એ સાચો જેને ભગવાન હંભારે ભગવાનની પાછળ દોડવા વાળા તો લાખોને કરોડો હોય ભગવાનની પાછળ રડવાવાળા પણ લાખોને કરોડો હોય પણ જેની પાછળ પુરુષોત્તમ નારાયણ રડે એ ભગતની ભક્તિ પાકી ગઈ એ ફળ પાકી ગયું ફળ તો છે જ ગઈકાલ આવ્યું હતું કથા મેમ પણ પાક્યું ક્યારે આપણે પુરુષોત્તમના વિયોગમાં રડીએ એ તો હજુ ફળ કાચું છે પણ આપણા વિયોગમાં જ્યારે પુરુષોત્તમ નારાયણને રોવું આવે આપણા ગુણને હંભારીને જ્યારે પુરુષોત્તમ નારાયણ પુલકિત થાય આપણા મુમુક્ષુતાને જોઈને જ્યારે સદગુરુની આંખો ભીની થાય ત્યારે આપણે સાચા મુમુક્ષુ થયા અને જ્યારે પુરુષોત્તમ નારાયણને આપણી પાછળ પાગલ્પનું થાય ત્યારે આપણે સાચા મુક્ત થયા પુરુષોત્તમ નારાયણને પાગલ્પનું આપે પુરુષોત્તમ નારાયણને વારે વારે જેનું ભજન કરવાની ઈચ્છા થાય પુરુષોત્તમ નારાયણને જેને યાદ કરવાની ઈચ્છા થાય એ ભગવાનનો સાચો ભગત નારાયણ ઋષિને મહારાજ ભૂલી નથી શકતા મહારાજ વારે વારે હેતથી સંભાળતા કે હવે નારાયણ ઋષિને ક્યારે મળશું માન સરોવરને કિનારે અનંત હંસો રહે છે મહારાજ ત્યાંથી માન સરોવરના કાંઠે ગયા અનંત હંસો રહે છે તે હંસોને અને સરોવરના પાણીને જોવા માટે શ્રીહરિ માન સરોવર ગયા મહારાજ ત્યાં હંસ જોવા માટે અને માન સરોવર હંસ જોવા માટે કે હંસને દર્શન આપવા માટે પણ એ ગ્રંથમાં લખ્યું છે એ હંસોને ત્યાં દર્શન આપવા હંસને જોવા માટે મહારાજ માન સરોવર ગયા જોવા માટે એટલા માટે આપણે કાંઈક કોઈ કંપની નાખતા હોય કોઈ કોઈ માલિક કોઈ કંપની નાખતો હોય તો બીજી જૂની કંપની ચાલતી હોય ને ત્યાં જઈને મશીનરી જોઈ આવે એમ મહારાજ હંસને જોવા એટલે ગયા છે કે હંસ એની ચાંચમાં એવી તાકાત છે દૂધ અને પાણીને જુદું કરે હંસ છે મોતીનો ચારો ચરે મહારાજ કે મારે સંપ્રદાયમાં પરમહંસ સેવા કરવા છે આ તો હંસ છે પણ મારે પરમહંસ સેવા કરવા છે જે જગતને અને ભગવાનના સ્વરૂપને નોખું કર દે જે માયાના સ્વરૂપને અને ભગવાનના સ્વરૂપને નોખું કર દે નોખું કરે અને નોખું કરી આપે સંત શું કરે ભગવાનમાં જોડાય અને પોતાના સંગમાં જે આવે અને ભગવાનમાં જોડે મહારાજ કે સત્પુરુષને તો એક જ ઈચ્છા છે કે પોતે પરલોક સંબંધી આવે એને પરલોક સંબંધી કે ભગવાનનો એકાંતિક ભક્ત હોય ભગવાનનો નિષ્કામ ભક્ત હોય તો ભગવાનનું નિરૂપણ કર્યા કરે એનું જ નિરૂપણ કરે ભગવાનમાં જીવ કેમ જોડાય એ જ મહેનત હોય મારે એવા પરમહંસ કરવા છે કે જે જગતને અને ભગવાનને અહીં બધું ભેગું છે જગતને ભગવાન બધું ભેગું છે ને એટલે તો આપણે એમાંથી જલ્દી તરી નથી શકતા બધું ભેગું આપ્યું છે ભગવાને ઇન્દ્રિયો અંતઃકરણે આપ્યા એમાં ભગવાનનું સ્વરૂપ ચિંતવવા માટે આપ્યું જગતે આપ્યું આ બધું ભેગું છે એને જુદું કરે એવા પરમહંસ કરવા છે ભગવાન જ જમે ભગવાનની મૂર્તિનો જ આહાર કરે જેમ પેલો હંસ મોતી જ જમે એવી રીતે જે કેવળ ભગવાનની મૂર્તિનો જ આહાર કરે એવા પરમહંસ કરવા છે બગલો માછલા કો એવો નહીં હંસ ગોતવા છે માન સરોવરના કિનારા ઉપર સાચા મોતી છે પૂજ્યપાદ ગુરુજી ગુરુજીને આ કિનારાઓ ઉપર મોતી ખોળતા ને મોતી મળેલા જે જે વાતો જે આ શાસ્ત્રમાં લખી છે ને આવી જ છે આ માનસરોવર હું તો બોલું નામ આંખો સામે તરવા લાગે ગુરુજીના માથે રેડેલા લોટા દેખાવા લાગે કારણ કે બે વખત એમાં સ્નાન કરવા મળ્યું એટલે એ એવું સરોવર છે કે જે આ દુનિયાની અંદર સૌથી ઊંચું દુનિયાનું સૌથી ઊંચું મીઠા પાણીનું સરોવર એટલે સરોવર દરિયાની સપાટીથી ચાર હજાર પાંચસો ને છપ્પન મીટર ઊંચાઈ ઉપર આવેલું છે અને માન સરોવરમાંથી એ સરોવરના ઉત્તર ભાગની અંદર કૈલાસ પર્વત છે એ સરોવરનો જે પરિઘ છે ને એ ઇઠ્યાસી કિલોમીટરનો છે ઇઠ્યાસી કિલોમીટર આખા માન સરોવરને ગાડી દ્વારા પ્રદક્ષિણા કરો તો અઢી ત્રણ કલાક થઈ જાય આખા માન સરોવરની પરિક્રમા કરો ગાડીમાં બેઠા ઘણા તિબેટીયનોને ચાલતા પણ પરિક્રમા કરતા હોય છે ઘણા બધાનું આસ્થાનું એક કેન્દ્ર છે બૌદ્ધ ધર્મવાળા પણ ત્યાં આગળ એ સરોવરને પવિત્ર માને છે માનસરોવરના કિનારા ઉપર હંસ મળે માનસરોવરના કિનારા ઉપર ચમરી ગાયો મળે માનસરોવરના કિનારા ઉપર હરણા મળે એક આશ્ચર્યની વાત એક પહાડની વચ્ચે બાજુમાં એક રાક્ષસ તાલ કે છે એવું એક સરોવર છે રાક્ષસ તાલ હવે એને તાલ જે નામ પાડ્યું પણ એક આશ્ચર્યની વાત એ કે નાના ટિબેટીયનો પણ એ સરોવરને અસ્પૃશ્ય માને છે એ સરોવરનું પાણી અડે નહીં તમે કોક આ સરોવરનું પાણી જોવું છે તો ઊભી ના રાખે ગાડીએ અને એક ખાલી એક પહાડનો ટેકરો જ વચ્ચે છે આ બાજુ માન સરોવર છે આ બાજુ રાક્ષસ છે માન સરોવરના કિનારા ઉપર પક્ષી મળે બધું જ મળે અને રાક્ષસના કિનારો ઉપર પક્ષી પણ ના મળે હંસ પણ ના મળે ચમરી ગાયો પણ ના મળે એ બાજુ કોઈ ફરકે જ નહીં એ માન સરોવર કરતાંય મોટું જ એવું જ સરોવર છે રાક્ષસતા લેનું નામ છે કોઈ પશુ એના પર ફરકે આ તો આંખોએ જોયેલું છે અમે અમને થયું ચાલો ચેક કરીએ ગુરુજી કે આપણે પાણી કેવું છે બધું ચેક તો કરીએ જોઈએ ગાડી જ ના ઊભી રાખીએ ઓલા ટિબેટીયન ગાડી ડ્રાઈવર હોય ને એ કે અહીં નહીં અમુક અમુક કેટલાય સરોવરો રસ્તામાં નાના નાના આવે જેને એ ટિબેટીયનો પણ અસ્પૃશ્ય ગણે રાક્ષસી તળાવો ગણે તો ત્યાં તમે કોક આ તળાવ છે જોવું છે તો એના ઊભી રાખે ગાડી કે ના જો એન્ટીબીટીન ભાષામાં બોલી જાય પછી પેલા જે માલિક હોય એને કહો ને કે આને ઊભી ના રાખી તો કે ના ઊભા રાખે એ લોકો એને અસ્પૃશ્ય માનતા હોય આવું છે એટલે દિવ્ય ભૂમિ છે આજે પણ ત્યાં હમણાં જ મેં બે ચાર દિવસ પહેલાની કથામાં કીધું હતું કે ઋષિમુનિઓ દેવતાઓ તારાઓ રૂપે ઘણાને દર્શન થાય માનસરોમાં ડૂબકી લગાવીને પાછા આકાશમાં જતા હોય આવા સવાર એટલે બ્રાહ્મુહૂર્તના સમયે લગભગ બે થી ચારના ટાઈમમાં ઘણા બધાને દર્શન થાય છે એવું પવિત્ર જે માન સરોવર છે મહારાજ ત્યાં ગયા માન સરોવર ઘણું જ વિશાળ છે તેમાં લાલ કમળો ખીલે છે જળ કુકડાઓ તેમાં કિલોલ કરતા હતા સરોવરમાં પાણીના તરંગો હિલોડે ચડ્યા હતા હવે આ દર વખતે જઈએ તો બધું મળે જેવું ના હોય અમે પહેલી વખત ગયા ત્યારે કશું ના મળ્યું હવે શાસ્ત્રમાં લખ્યું હોય ને પછી આપણને લાગે શાસ્ત્રમાં લખ્યું તો કાંઈ છે નહીં સરોવર બીજું હશે કે શાસ્ત્રમાં ખાલી લખી દીધું હશે ના પછી અમે બીજી વખત ગયા તો બધું મળ્યું એટલે એવું થતું હોય ત્યાં આગળ પક્ષીઓ પણ આવે છે એવા પક્ષીઓ કે જે માન સરોવરના કિનારા ઉપર બીજા દેશમાંથી પક્ષીઓ આવે વિવિધ પ્રકારના પક્ષીઓ એ પણ અમુક સિઝનની અંદર આવતા હોય છે તેના સુગંધ તેના ઉપર સુગંધીમાન પવન વહેતો હતો કમળોમાં ભમરાઓ ગુંજરાવ કરતાં ઉડે છે તેને કિનારે અપાર હંસો બેઠા હોય છે તે બધા મોતીનો ચારો કરે છે પણ બહુ સરસ હા તમને આમ જોવું તો બહુ સરસ ગમે ઓનલાઈન જોશો ને માનસરો જોવું બહુ સરસ ગમે ફોટામાં જવું પણ એક વખત આમ ઉત્સાહમાં બહુ આનંદ થાય પણ જે એક વખતને યાત્રા કરીને આવે એને ફરી વખત ફ્રી ઓફ ચાર્જ લઈ જવામાં આવે ને તોય ના પાડે બસ એક વખત તો બહુ થઈ ગયું સ્નાન પવનના સુસવાટા એવા ટેન્ટની અંદર રહેવાનું હોય ટેન્ટ નીચેથી પવન આવે ટેન્ટ કાંઈ વિદેશ જેવા હોય નહીં એમાં રહેવાનું હોય ઘણી વખત રસોઈ કરવાની હોય તો એક બાજુ પર તમારી રોટલી થાય ને તો ગેસ ચાલુ જ રાખવો પડે એક એક ગેસે તાપતું જવું પડે ને એક એક પછી રોટલી બનાય આટલી ટાઢ હોય પહેલી વખતની યાત્રામાં ગયા નાનો કેમેરો લઈને ગયા નાનો કેમેરો લઈને ગયા ને આ પછી હું ઉતારવાના તો સંતોને મોકલ્યા તે આપણા શ્રીજી સ્વામી બે રણછોડ ભગતને બધાય હતા તો કે આવો ઉતારવા જાય આમ કેમેરો લઈને હાઉસ બાજુ ઉતારવા ને કેમેરો આમ ફરી જાય આખો કેમ પવનને ઠંડી એટલી હોય એટલે હાથ ધ્રુજે આમ આમ સ્થિર જ ના થાય પહેલી વખતની યાત્રામાં આમ આમ જ કેમેરો આખો આમ ફરી જાય એટલી ઠંડી હોય ચામડી નવી આવી જાય બધું જ નવું થઈ જાય હા અને દાદા તમારે જવા હોય તો ઉપડી જાય કંઈ નક્કી નહીં એવું છે અમુક ઉંમર જેટલી જેટલી યાત્રાઓ જાય છે એમાંથી એક તો ઉપડી જ જાય છે જેટલી યાત્રાઓ એક ટૂર ગઈ હોય પચાસ સાઈઠની તે લોકોની લગભગ એવી આમ સરેરાશ ગણતરી છે કે એક કે બે કૈલાસ ધામમાં જ રહી જાય ન્યાજ જ હેઠા આવે જ નહીં આપણી યાત્રા દરમિયાન એ એક બેન મહારાજ લેવા આવી જાય એવું જ હતું મહારાજને મોટાના પ્રતાપે રહી ગયા છે અહીં અમેરિકામાં અત્યારે કથાએ સાંભળતા હશે આપણી ભરતભાઈ મોખાઝનવાળા છે ભગતને એટલો બધો ઓક્સિજન ઓછો થઈ ગયો એટલો બધો પેલો ટૂરવાળો ના પાડે કે હવે ઉપર ના લઈ જશો કે નહીં તો આમને પાછળ કોઈ રહે નહીં આવે આને જોવાનું પણ ગુરુજીએ ત્યારે ભરતભાઈના ખભા ઉપર વાહો થાબડીને કીધું કે ભગતને મારે માનસ રોડની યાત્રા કરાવવાની છે ઓલો અમને સમજાવવા આવે કે મોટા સ્વામીને કો આ રમત નથી કે આ તો જીવ જિંદગીનો ખેલ છે અમે કીધું ભાઈ એ કે છે જવા દો ભરતભાઈ અત્યારે સાંભળતા હશે અને આ જિંદગીમાં નહીં ભૂલાય ઉપર લઈ ગયા યાત્રા થઈ એના માથે માનસરોનું જળ નાખ્યું અને પછી હેઠા લાવ્યા યાત્રા થઈ ગઈ હતી સુખેથી પહેલી જ યાત્રા મધા ભગત ત્યારે જે શબ્દો કીધા હતા એ ઓરિજિનલ એ એ છે કોમ્પ્યુટરની ટેપની અંદર તેના ઉપર સુગંધીમાન પવન વહેતો રહે છે કમળોમાં ભમરાઓ ગુંજરાવ કરતા હોય છે હંસ મીઠીને મધુરી વાની બોલે છે એ બધાય હંસ મોતીનો ચારો કરે છે જેમ ધ્યાનમાં મુનિઓ બેસે તેમ બધા બેઠા હોય છે સરોવર કિનારે ચો તરફ જાત જાતના વૃક્ષ ઊભી રહ્યા છે તે વૃક્ષો ઉપર અનંત પ્રકારના પંખીઓ બેઠા હોય છે મધુર શબ્દ બોલતા હોય છે તે સૌને સાંભળવા ગમે છે શ્રીહરિ ત્યાં પહોંચ્યા ને માન સરોવરમાં નાહ્યાને આનંદ ઉલ્લાસમાં મગ્ન થઈ ગયા મહારાજે માન સરોવરમાં સ્નાન કર્યું બહુ રાજી થઈ ગયા મહારાજ અને તો પ્રસાદીનું જળ માન સરોવર તો બીજું કશું ભળ્યું જ નથી ત્યાં જાય કેટલા અને જાય એમાં નાહી કેટલા ને એટલે એ તો પ્રસાદીનું ચોખ્ખું જળ છે હિમાચળ શ્રીહરીને માટે સારા રસભર્યા ઘણી જાતના પાકા ફળ તત્કાળ લઈ આવ્યા શ્રીહરી ઘણા ભાવથી ફળોને જમ્યા આવા ફળ કોઈ દિવસ મળ્યા નથી હિમાલયમાં જેવા ફળ મળે એવા ક્યાંય ના મળે એકદમ મીઠું ફ્રૂટ આવું બોલીને પ્રસન્ન થયેલા શ્રીહરીએ પ્રસાદીના ફળ હિમાચળને આપ્યા પાછા હિમાલય પોતે ગોતવા નીકળે તો કેવું હોય મારા એરિયામાં તમે ઉગ્યા છો સારામાં સારા ફળ ગોતીને લાવે ને અનુભવી તો માન સરોવરે શ્રી શ્રીહરી પાંચ દિવસ રહ્યા મહારાજ માન સરોવરના કિનારે પાંચ દિવસ રહ્યા આજે રૂમો બાંધેલી છે ને એમાં જો એક દિવસ રહેવાનું રૂમની અંદર એ પાંચ પાંચ રજાઈ ઓઢીને હોતા હોય ને તો એમ થાય કાલ હવાર આવે અહીંથી ભાગીએ એવી દશા છે અને ત્યાં મહારાજ ખુલ્લાની અંદર પાંચ દિવસ સુધી હોઈ રહ્યા બોલો નહોતું પાથરવાનું નહોતું ઓઢવાનું નહોતું ઓશિકું નહોતી રૂમ ત્યાં મહારાજ રહ્યા બધા હંસોએ શ્રીહરિના દર્શન કર્યા માન સરોવરથી જે સરજુ નદી નીકળે છે તે અયોધ્યા સુધી આવી છે જે સરયુ ગંગા છે ને એ માન સરોવરમાંથી નીકળેલી છે બ્રહ્મપુત્રા નદી માન સરોવરમાંથી નીકળેલી છે કરનાલી નદી માન સરોવરમાંથી નીકળી છે સિંધુ નદી માન સરોવરમાંથી નીકળી છે ત્યાં દેખાય જ છે બધા ફાટાઓ બધું જ કેટલાક દિવસ ચાલતા રહ્યા પછી મહારાજ ત્યાંથી ચાલતા થયા ત્યારે અખાત્રીજને દિવસ બદ્રીનાથના મંદિર પાછા છ મહિના થયા બદ્રિકા આશ્રમમાં ત્રણ મહિના રહ્યા અને ત્રણ મહિના પછી વચ્ચે માન સરોવરને બધે રોકાતા પાંચ દિવસ બીજે બધે ફરતા 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 મારા ત્રણ મહિને ફરી પાછા અખાત્રી છે એટલે આમ તો નીકળ્યા ત્યારથી છ મહિને અને બદ્રિકા આશ્રમ છોડ્યા પછી ત્રણ મહિને મહારાજ બદ્રીનાથના મંદિરે પાછા આવ્યા ત્યાં દેવ દર્શન કર્યા ત્યાંના પૂજારીએ વરણીને ઓળખી લીધા પૂજારી ખુશ થઈ ગયા કે આવી ગયા ત્યાંના બધા લોકો આવીને શ્રીહરીના ચરણોમાં પડ્યા પગે લાગીને ઘણા હેતથી બોલાવ્યા બધાય વાટ તો જોતા હતા જ આવી ગયા આવી ગયા આવી ગયા નીલકંઠ આવી ગયા ભોજન લાવીને આપ્યું ત્યારે શ્રીહરી જમ્યા અને પૂજારીને કીધું મેં અહીં અનાજ ખાધું હતું તે ફરીને પાછું આ જ અનાજ ખાધું આ છ મહિના સુધી તપ કર્યું છે અનાજ ખાધું જ નથી છ મહિના સુધી તે પછી જોશીમઠના બ્રહ્મચારી શ્રીહરીની પાસે આવીને બેઠા તેમને અનંત દુઃખોને ટાળે એવી બધી વાત પૂછી સુખરૂપ શ્રીઅરીએ પછી બધી વાત કહી જે વાત ક્યારેય કોઈના માપમાં આવે નહીં એવી મહા આશ્ચર્યકારીને અદ્ભુત હતી બધી બદ્રિકા આશ્રમ કેવું હતું બધું કહે ને અમે માનસરોની યાત્રામાં જઈને આવે પછી પૂછે માનસરોવર કેવું કેમ હોય શું હોય અમેરિકા પહેલી વખત આવ્યા હોય ને પાછા જઈએ તો કે કેવા રસ્તા કેવા બિલ્ડિંગ શું હોય એમાં તમે પહેલી વખત જાઓ બધા પૂછે ને આશ્ચર્યકારી એમ આ લોકોનું બધા પૂછે ધામનું કોણ પૂછે શ્રીહરિ તે હિમાચલમાં આગળ ગયા અને બદ્રિકા આશ્રમ પહોંચ્યા એ બધી વાત સવિસ્તાર કહી અને બદ્રીવનની જે શોભા હતી તે બધી એ પ્રમાણે વર્ણવી નરનારાયણ ઋષિની જે રીત હતી એ પણ ઘણા પ્રેમથી કહી છ માસ પર્યંત પોતે ફળાહાર કરીને રહ્યા તે બધી વાત પણ કહી બધું મહારાજે કીધું નરનારાયણ ઋષિ જે રીતે તપસ્યા કરે છે એ બધી વાત પણ કહી સંભળાવી ત્યાંના પશુ પક્ષીઓની બધી પરમ પવિત્ર રીત પણ તેમની આગળ કહી અને નરનારાયણનો આશ્રમ હંમેશને માટે એવો છે કે ત્યાં કોઈને ભૂખની પીડા થતી નથી ત્યાંનો પ્રતાપ જ એવો છે કે ત્યાં કળિયુગનો પ્રવેશ લેસ માત્ર થઈ શકતો નથી જેવું પોતે સાક્ષાત જોયું અને માન સરોવરની વાત પણ મહારાજે પૂજારીઓને કરી એ સાંભળીને બધા લોકોને આશ્ચર્ય થયું અને સૌએ શ્રીહરિના ચરણોમાં મસ્તક નમાવ્યા અને બધા એમ કે એમ બોલતા કે આવી આશ્ચર્યકારી વાત તો અમે ક્યારેય સાંભળી નથી આ કાંઈ કોઈ જીવનું કામ નથી ઈશ્વર સિવાય હિમાચળમાં જવાની હિંમત કોઈથી થાય નહીં મહારાજે બદ્રિકા આશ્રમ વાસ્યોની બધી વાત કરી સંતદાસજી પણ બદ્રિકા આશ્રમમાં ગયા છે ભક્ત ચિંતામણીના પરચા વિભાગમાં આવે છે કે સંતદાસજી સ્વામી બદ્રિકા આશ્રમમાં ગયા અને બદ્રિકા આશ્રમમાં જાય છે ત્યારે ત્યાં નારાયણ ઋષિ પૂછે છે કે મહાપ્રભુ પૃથ્વી પર શું કરે છે ત્યારે સંતદાસજી સ્વામી બધી જ વાતો ત્યાં આગળ નારાયણ ઋષિને મહારાજના ચરિત્રો કહે છે ત્યારે નારાયણ ઋષિ ત્યાં સંતદાસજી સ્વામીને કહે છે કે અહીંયા ઋષિ મુનિઓ બેઠા છે ને કોઈ છ મહિને ખાય છે કોઈ બાર મહિને કોઈ બાર વર્ષે જમે છે એવા છે ક્યારેક અનાજ ખાવાની ઈચ્છા થાય ને તો નાના સિદ્ધો બધાય એવી સંકલ્પ કરે તો સિદ્ધિઓ આવીને એમને સારા સારા અનાજ પાણી આપી જાય છે ક્યારેક ઈચ્છા થઈ જાય તો એવું ભક્ત ચિંતામણીના પરચા વિભાગમાં સંતદાસજી સ્વામીનું જે આખ્યાન છે એકસો ને ત્રીસમું પ્રકરણ પરચા વિભાગનું એમાં કે છે પણ એ સંતદાસજી સ્વામી જ્યારે પાછા આવ્યા ને બદ્રિકા આશ્રમમાંથી ત્યારે નિર્ગુનદાસ સ્વામીની વાતો જે આપણે બે ત્રણ દિવસથી રેફરન્સ લઈએ છીએ જે અમદાવાદ દેશથી બહાર પડેલી એ વાતોની અંદર મહારાજે એકસો ને બે નંબરની વાત છે એમાં બહુ સરસ એક વાત છે કે સંતદાસજી સ્વામી જ્યારે પાછા આવ્યા ને જેતલપુરમાં જ્યારે સંત સંતદાસજી આવ્યા ક્યાંથી બદ્રિકા આશ્રમમાંથી ત્યારે એ વાત સાંભળીને સર્વે સાધુ આવીને ચારેકોર કોર બેઠા પેલા અહીં મહારાજની આજુબાજુમાં પૂજારીઓ બેઠાને એમ અને પૂછવા લાગ્યા કે બદ્રિકા આશ્રમમાં ઋષિ કેમ રહ્યા છે ને તપ કેમ કરે છે નરનારાયણના દર્શન કેમ આપે છે આશ્રમ કેવો છે આ સાંભળીને સંતદાસજી મંદ મંદ હસવા લાગ્યા બધાને જાણવાની ઈચ્છા હોય ને આવું તો જોયું નથી એટલે એટલે સંદાસજી હસવા લાગ્યા અને હસતા હસતા શું બોલ્યા પછી બોલ્યા મહાપુરુષ ક્યાં પૂછતા હો ક્યાં પૂછતા હો જેહી હે સો આહી હે સો કાહી નહીં હે સો આહી કા ભજન કરતા હે જેવા શબ્દો જેવા વાંચું છું જેહી હે સો આહી હે સો કાહી નહીં હે જેવું અહીં છે એવું ક્યાંય નથી ત્યાં હે સો આહી કા ભજન કરતા હે ને બદ્રીખા आश्रम વાસી અધિપતિઓ અને નાના મુક તો ભજન કરે છે એમ મારમિક કઈને જોયું તેને કેટલાક સમજ્યા પણ બધાને ન સમજાયું કેટલાક સમજ્યા બધાને ના સમજાયું આ વાત બહુ મોટી છે આ જગતમાં જે સૌથી મોટા કવિ કહેવાય છે તે સર્વેથી અતિ મોટા કરીને જેને ગાય છે તેને તે મૂર્તિના દર્શન દુર્લભ છે આવી વાત નિત્યાનંદ સ્વામીએ નારાયણજી રથકાર નારાયણજી આગળ આ વાત કરી હતી નિત્યાનંદ સ્વામી એમ નિર્ગુંદા સ્વામી લખ્યું એટલે એવી વાત છે મોટપ તો મહારાજ મળ્યા ને એ છે કરોડો કરોડો શ્વેતદીપને કરોડો બદ્રિકાશ્રમને કરોડો ગોલોકને કરોડો વૈકુંઠ કરોડો આશ્ચર્યકારી આશ્ચર્યકારી બધી જ વાતો મહારાજના ચરણારવિંદના એક રૂમ એક અંગની અંદર સમાઈ જાય છે મહારાજના એક રોમની અંદર સમાઈ જાય છે મહારાજ એવડા મોટા છે આ વાતને ક્યારેય ભૂલવી નહીં સંદાજી સ્વામી માન સરોવર પણ ગયા છે નારાયણ ઋષિએ ના પાડી માન સરોવર તમે જાઓ પણ ત્યાં નાતા નહીં તો એ સંદાજી સ્વામીને એમ થયું કે ના મહારાજનું પ્રસાદીનું સ્નાન કર લો નાહવા પડ્યા તાડ ચડી ગઈ તે બેભાન થઈ ગયા લઈ જવા પડ્યા મુકતો ને ત્યાં પાછા બદ્રિકાશ્રમમાં ત્યાં શરીર તપાડ્યું ત્યારે જાગ્યા અને પછી ભક્ત ચિંતામણી તો નિષ્કુળન સ્વામીની કરેલી છે ને બધાએ વાંચે છે ને આખા સંપ્રદાયને માન્ય છે ને એમાં વાંચો કડી કે જ્યારે માન સરોવરથી સંદાસજી સ્વામી પાછા ગયા ને પછી જે નારાયણ ભગવાને સંદાસજી સ્વામીને જે કીધા છે શબ્દો ત્યાર પછી એવું બોલ્યા તાપે તપાડ્યું તન ત્યારે સચેત થયા મુનિજન પછી નરવીર કહે સંતદાસ તમે જાઓ મહાપ્રભુ પાસ પછી શું કીધું મહાપ્રભુ પાસે જાઓ જે છે તે તો સર્વે છે તિયા રહો સાધુ ભક્ત ઇયાસણ એકસો એકસો ને ઓગણત્રીસ નું પ્રકરણ જે છે તે તો સર્વે છે તિયા સાને બેસી રહો સાધુ ઇયા આવી રીતે નારાયણ ઋષિએ મહારાજ પાસે સમદાસજીને વહેલા મોકલ્યા ચરિત્રો સાંભળ્યા આ બધી વાતો ગ્રંથોમાં છે ક્યાંય બહાર નથી મહારાજને ઓળખવા માટેનું નંદ સંતો આપણને સાચું દૂધ આપીને ગયા છે ધાવતા આવડવું જોઈએ બોટલનું દૂધ પીવું છે કે ધાવવું છે આપણા હાથની વાત છે ધાવશે બળિયો થશે આ ઓ આ દૂધ કહેવાય અને ધાવ્યા કહેવાય જેમાં મહારાજના સ્વરૂપનું ઉત્કૃષ્ટ પણ હોય શિક્ષાપત્રી પ્રમાણે ભગવાનના સ્વરૂપનું ઉત્કૃષ્ટ પણ હોય એ આપણા જીવમાં બહુ બળ આપે આવી રીતે મહારાજ ત્યાં આવ્યા આપના ધન્ય ભાગ્ય છે ત્યાંના બધા લોકો વાતો કરે છે આપણને આવા મહાપુરુષના દર્શન થયા છે ભાગ્ય વિના આવા મહાપુરુષના દર્શન થાય ને એ વાત ચોક્કસ સમજવી શું સમજ્યા મહારાજને મહારાજને શું સમજ્યા આ બધા મહાપુરુષ મહાપુરુષના દર્શન થયા પંજાબ પ્રદેશના રાજા રણજીતસિંહ નામે હતા જેના સૈન્યમાં બે લાખ ઘોડે સવારો હતા પંજાબના રાજા રણજીતસિંહ બે લાખ ઘોડે સવારો હતા એના સૈન્યમાં ઘણા કોષોમાં એમનું રાજ્ય હતું એ બદ્રીનાથના દર્શન કરવા ત્યાં આવ્યા હતા આઠ ટાઈમે છે તેને વરનીરાજ શ્રીહરિની વાત સાંભળી કે આ વરની તો આવા છે આવ્યા હતા છ મહિના પહેલાં પછી બદ્રિકાશ્રમમાં જઈને આવ્યા તપસ્વી છે બહુ ચમત્કારી છે આવી વાત સાંભળી એને અપાર આશ્ચર્ય થયું એ વરની તે તેઓ વરની શ્રીહરિની પાસે આવ્યા બદ્રીનાથ તો બાજુ પર રહ્યા વરની પાસે આવી ગયા લોહી ચુંબક છે ને ચુંબકનો પહાડ આવે હવું ખેંચી લે ચરણોમાં આડોટી પડ્યા પછી બોલ્યા આપ કરોડો ઉપાય કરો તો પણ હું તમને આવે છોડવાનો નથી રાજાએ પકડ્યા બે લાખ સૈન્યવાળાએ હું તમને આવે છોડવાનો કરોડો ઉપાય કરો તોય મહારાજ કહેવા દે તારું રાજા પણ મને ના બાંધી શકે તારી મોટપ મને ના બાંધી શકે તારું સૈન્ય મને ન બાંધી શકે જો સુવાસીની ભાભીનો પ્રેમ ના બાંધી શક્યો હોય તો તું મને કોણ બાંધો મનમાં હમજી રાખે છે મહારાજ હું તમને આવે છોડવાનો નથી આ મહારાજને પકડીને કે હું આપણો દાસ છું મહારાજનો પ્રભાવ તો જો બે લાખ સૈન્ય પંજાબનો રાજા સીધો જ હું તમારો દાસ છું કેટલી વાર મહંતઈ આવી ગઈ શ્રીપુરવાળાએ મહંતઈ આપી બરાબર આગળ એ મહંત આપી દી અને અહીંયા આગળ આ રાજા આવ્યો રાજ તમારું હું આપનો દાસ છું દાસ ભાવે આપની આગળ વિનંતી કરું છું આપ જેમ કહો તેમ હું કરું અત્યારે લોકોનો ઉદ્ધાર કરવા આપે અવતાર ધાર્યો છે હું પોકાર કરીને વિનંતી કરું છું મને સરને આવેલા ને આપ તજી દેશો નહીં મને તમે છોડી ના દેશો તમે મારું રાજ સંભાળી લો હું તમારો દાસ થઈ જાઉં પંજાબનો રાજા રણજીતસિંહ જ્યારે મહારાજને આવી પ્રાર્થના કરે છે ત્યારે હવે મહારાજ જવાબ જવાબ એને આપે છે 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 આપશે આને દાસત્વ દાસત્વ ભાવ કીધો ભાવે પ્રાર્થના કરી ને પણ હજુ એના દાસત્વ ભાવમાં ક્યાંક અહમની ગંધ હોય એ અહમની ગાંઠને ઓગાળવા જે શ્રીજી મહારાજ એને જબરજસ્ત જવાબ આપશે એ જવાબ આપણને સ્વામી મુક્તાનંદ સ્વામી આવતીકાલે એ કથા સંભળાવશે ઈતિ શ્રી સહજાનંદ સ્વામી શ્રી સિદ્ધાનંદ મુનિ વિરચિત હરિચન સાગરના દ્વિતીય પૂરમાં શ્રીહરિ ફરીવાર બદ્રીનાથ પધાર્યા અને રાજા રણજીતસિંહનો મેળાપ થયો એ નામે વિસ્મો તરંગ સમાપ્ત થયો રાજા રણજીતસિંહે પ્રાર્થના કરી છે હવે મહારાજ એમની ભેગા પંજાબનું રાજ કરવા જાય છે કે એમને પાછા મોકલી અને ભજન કરાવે છે એની કથા સ્વામી આપણને આવતીકાલ કહેશે શ્રી ગણશ્યામ મહારાજ